Hello everyone, good morning. Today we will discuss the English grammar chapter number 8, the use of let and can. के बे वर्ड आपणे आजे शीखवाना छे. फर्स्ट ऑफ ऑल let अने त्यार बाद can. बरोबर, let એટલે શું થાય? તો કે let એટલે કે ચાલો, અથવા તો let him go, તેને જવા દો. આપણે એવો વર્ડનો આપણે બેઝિકલી ઉપયોગ કરતા હોય, let એટલે કે ચાલો. બરોબર, let સહાયકારક ક્રિયાપદ છે જે પહેલા me અને us અને ત્રીજા એટલે કે ત્રીજો પુરુષ એકવચન him, her અને them પુરુષ સાથે સૂચના, દરખાસ્ત, આદેશ, ધારણા, પરવાનગી કે આહવાનનો આવાહનનો નિર્દેશ કરે છે. એટલે કે let શબ્દ છે એ આપણે I, we, he, she, it આપણે તેની સાથે યુઝ કરી શકતા નથી. let માટે આપણે ત્રીજો પુરુષનું આપણે જે આપણે સહાયકારક ક્રિયાપદ છે એના માટે આપણે યુઝ કરીએ છીએ. let છે એની સાથે આવશે him, us, me, them. બરોબર, આપણે let I નો લખી શકીએ, let me જ લખવું પડે, let he નો લખી શકીએ, let him જ લખવું પડે. તો આ એક વસ્તુનું યાદ રાખવાની કે let him go એટલે કે તેને જવા દો. let us play cricket એટલે કે ચાલો આપણે ક્રિકેટ રમીએ. let me eat મને ખાવા દો. let them try કે તેઓને પ્રયત્ન કરવા દો. let her come એટલે કે તેને આવવા દો. let us ને બદલે આપણે let's પણ લખી શકીએ, એટલે કે let us ને બદલે આપણે let's પણ લખી શકીએ કે ચાલો આમ કરીએ, ચાલો આપણે ક્રિકેટ રમીએ. તો આપણે ત્યાં let's પણ લખી શકીએ છીએ. પરંતુ જો હવે કે let વાળા આ સેન્ટેન્સ છે એ તમને આપણે કોઈને સૂચના આપવી હોય કે તમે આમ કરો, આદેશ આપવો હોય કે તેને આવવા દો, તેને જવા દો, તેઓને આમ કરવા દો, મને ખાવા દો, ત્યારે આવા બધાય વર્ડની સાથે આપણે લેટનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે એનો બેઝિક મેઇન રૂલ્સ કે મેં તમને જે અગાઉ કહ્યો તેમ લેટ સાથે આઈ, માય, વી, અવર, યુ, યોર, કે, હી, શી, હી, હિઝ, શી, ઇટ્સ, ધેય, ધેર સર્વનામ મુકાતા નથી. બરોબર, પરંતુ મી, અસ, હિમ, હર, ઇટ, ધેમ મૂકવામાં આવે છે. કે આપણે આ નીચેનું ફોર્મેટ છે એ જ આપણે યાદ રાખવાનું છે. આઈ, મી, આઈ, વી, અવર, યુ એવું કંઈ પણ આમાં મૂકાતું નથી. કેટલી વસ્તુનો ઉપયોગ સાથે આપણે લેટ્સ કરી શકીએ, લેટનો ઉપયોગ કરી શકીએ? તો કે મી, હિમ, હર, ઇટ, યુ, અસ અને ધેમ આટલી વસ્તુ સાથે આપણે લેટનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આવે છે કેન. કેન એટલે કે શકવું, એમ કેન એટલે કરી શકવું, હું આમ કરી શકું છું, હું આ કરી શકું છું, એના માટે આપણે કેન શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એનું આપણે જોઈએ, અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું, શક્યતા હોવી, કે કેન અમુક આપણે ક્રિયા છે કરી શકીએ છીએ. હવે કોઈ વ્યક્તિ છે એ આંધળો હોય, બરોબર, આંધળો હોય, જોઈ ન શકતો હોય, તો આપણે એને એમ કહીએ કે આ વ્યક્તિ છે એ જોઈ શકે છે. કે એ વ્યક્તિ કરી જ નથી શકતો તો આપણે એમાં કેનનો ઉપયોગ કરીએ નહીં. હા, એબ્સોલ્યુટલી, કે કેન નોટ, હી કેન નોટ સી, કે તેઓ જોઈ શકતા નથી. કેનનો ઉપયોગ છે આપણે હકાર અને નકાર બંને માટે કરી શકીએ છીએ. તો એ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. કેન સહાયકારક ક્રિયાપદ છે. કોઈ પણ કરતા પછી સહાયકારક ક્રિયાપદ કેન પ્લસ મુખ્ય ક્રિયાપદ મૂકવાથી વાક્ય રચના થાય છે. કે કેન છે એમાં એવા કોઈ પણ રૂલ્સ નથી, એ બધા જ ક્રિયાપદના બધા જ કર્તા સાથે કેન લગાડવામાં આવે છે. આઈ કેન લિફ્ટ, હું ઉચકી શકું છું. પેજ નંબર 40 ઉપર યુ કેન સ્વિમ, તમે તરી શકો છો. ઇલા કેન કુક, ઇલા રસોઈ બનાવી શકે છે. બરોબર, કેન અને કેન નોટ, કે કેન મેં તમને કહ્યું એમ કે કેન છે એ હકાર અને કેન નોટ એનું નકાર રૂપ છે. કેન નોટ શબ્દ કેન અને નોટ શબ્દના સંયોજનથી થયો છે. કેન નોટમાં કેન અને નોટ અલગ અલગ શબ્દ છે, બેના મિશ્રણથી કેન નોટ શબ્દ બન્યો છે. અને કેન નોટનું ટૂંકું રૂપ શું છે? તો કે કાન્ટ, કાન્ટ, કે એ સી એ એન ઉપર અપોસ્ટ્રોફી ઉપર કોમા અને ટી. હવે જોઈએ તો કે એના અમુક એક્ઝામ્પલ આપ્યા છે કે શું કરી શકાય તો એમાં કેનનો ઉપયોગ થાય અને ન કરી શકે તો એમાં કેન નોટનો ઉપયોગ થાય. તો ફર્સ્ટ એનું એક્ઝામ્પલ છે, અ બર્ડ
કેન ફ્લાય, કે બર્ડ છે એ ઉડી શકે છે. તો એવું જ કેન નોટનું એક્ઝામ્પલ આપ્યું છે. ડોગ કેન નોટ ફ્લાય, કૂતરો ઉડી શકે નહીં. અથવા તો ડોગની જગ્યાએ ઇટ આપણે વાપરીએ તો પણ ઇટ કેન નોટ, બરાબર, આપણે એનું શોર્ટમાં લખી શકીએ. સેકન્ડ વન, અ કેમલ કેન વોક, ઊંટ ચાલી શકે છે, પરંતુ ઇટ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, કે તે ઝાડ ઉપર ચડી શકે નહીં. ઇટ કાન્ટ, આપણે શોર્ટમાં લખવું હોય તો ઇટ કાન્ટ, કેન નોટનું ટૂંકું રૂપ એટલે કે કાન્ટ. ત્યાર પછી થર્ડ વન, અનિલ કેન ડ્રાઈવ અ સ્કૂટર, અનિલ છે એ સ્કૂટર ચલાવી શકે છે, પરંતુ હી કેન નોટ ડ્રાઈવ અ કાર, પરંતુ તે ડ્રાઈવ કાર છે ડ્રાઈવ કરી શકતો નથી, એટલે કે મોટર ચલાવી શકતો નથી. તો એનું આપણે ટૂંકું રૂપ લખશું અનિલ, તો એના માટે વપરાણું હી અને કેન નોટ, કેન નોટ, બરાબર. આવી જ રીતે અહીંયા તમને સેન્ટેન્સ આપ્યા છે કે તમારે એનું વિધાન વાક્ય હોય તો આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવું, તો કે આ ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફર્સ્ટ ચેપ્ટર રિવિઝનની અંદર જ શીખી ચૂક્યા છીએ કે કોઈ પણ સેન્ટેન્સ હોય એનું પ્રશ્નાર્થ વાક્ય કેમ બનાવવાનું. તો કે પાછળનું જે ક્રિયાપદ છે, સહાયકારક ક્રિયાપદ, એને આપણે આગળ લઈ લઈએ અને કરતા પાછળ આવી જાય તો એ પ્રશ્નાર્થ વાક્ય બની જાય, બરાબર. કેન ધે રન ક્વેશ્ચન માર્ક, તો એ પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. હવે એનું આપણે હકાર વાક્ય બનાવવું હોય તો આપણે એનો આન્સર હકારમાં એટલે કે યસથી આપીએ, તો યસ પછી કરતા એટલે કે ધેય અને કેન, યસ ધેય કેન. નકાર બનાવવું હોય તો નો ધેય કેન નોટ, કાન્ટ યાદ રાખવાની જરૂર નથી, તમે કેન નોટ પણ લખી શકો છો. એવી જ રીતે તમને અહીંયા હકાર નકારના થોડા એક્ઝામ્પલ આપેલા છે કે મોહન કેન ડ્રો પિક્ચર્સ, કેન મોહન ડ્રો પિક્ચર્સ, કેન આગળ આવી ગયું, મોહન પાછળ જતું રહી છે, બરાબર. આ રીતે તમને અહીંયા હકાર અને નકારના પ્રશ્નાર્થ વાક્યના એક્ઝામ્પલ આપેલા છે. હવે જો ફર્સ્ટ એમાં એક્સરસાઇઝ કૌંસમાંથી આપેલા યોગ્ય શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. હવે અહીંયા આપણે રૂલ્સ યાદ રાખવાના છે કે તમને મેં તમને પહેલાં લેટવાળા સેન્ટેન્સની અંદર કીધું હતું કે આપણે કોનો ઉપયોગ કરી શકીએ લેટની સાથે અને કોનો ઉપયોગ કરી શકીએ નહીં, બરાબર. તો એ આપણે અહીંયા યાદ રાખવાનું છે, લેટ ખાલી જગ્યા વોચ ટીવી. તો હવે આપણે આમાં વી લખી શકીએ કે અસ, બરાબર. તો વી નો લખી શકીએ તો પહેલી બ્લેન્કમાં શું આવશે, અસ. સેકન્ડ વન, એમાં આવશે લેટ હર સ્લીપ, સી નો ઉપયોગ થશે નહીં. હું જો અહીંયા સર્કલ કરું છું કે જેનો ઉપયોગ થઈ શકે નહીં, જેનો ઉપયોગ કરવાનો છે એમાં નહીં, જેનો ઉપયોગ નથી કરવાનો એની ઉપર હું સર્કલ કરું છું. લેટ ઇટ બી ધેર, તો ઇટ્સનો ઉપયોગ કરી શકીએ નહીં. લેટ ધેમ ગો ઓન અ પિકનિક, એટલે કે આપણે ધેયનો ઉપયોગ કરી શકીએ નહીં. ત્યાર પછી આવશે ખાલી જગ્યાની અંદર આવશે મી, ત્યાર પછી આવશે હિમ, બરાબર. હિમ આવશે તો આપણે હિઝનો ઉપયોગ કરી શકીએ નહીં. ત્યાર પછી આવશે ઇટ, તો ઇટિંગનો ઉપયોગ કરી શકીએ નહીં. લેટવાળા સેન્ટેન્સની અંદર આઈએનજી વાળા વર્ડનો ઉપયોગ થશે નહીં. ત્યાર પછી લેટ્સ ક્લીન અવર ક્લાસરૂમ, તો અવર ક્લાસરૂમ આવ્યું તો લેટ અસ આવે, બરાબર. અહીંયા ખાલી લેટ આવશે નહીં, લેટ્સ ક્લીન અવર ક્લાસરૂમ. હવે તમને અહીંયા એમ કીધું હોય કે અસ આપેલું છે અને પછી આ રીતે બ્લેન્ક આપી હોય તો ફક્ત લેટ આવશે, પરંતુ અહીંયા અસ આપેલું નથી, તો બ્લેન્કની અંદર શું આવશે, લેટ્સ ક્લીન અવર ક્લાસરૂમ. ત્યાર પછી યસ અને નો માં ટૂંકા આન્સર આપવાના છે. ફર્સ્ટ એનો ક્વેશ્ચન છે, કેન યુ સ્પીક ઇંગ્લિશ, જો તમે બોલી શકતા હોય તો તમારે યસમાં આન્સર આપવાનો, જો તમે ન કરી શકતા હોય તો તમારે નોમાં આન્સર આપવાનો. અહીંયા મેં લખ્યું છે યસ આઈ કેન, તમને પૂછ્યું છે, બરાબર. યુ તમને પૂછ્યું તો એનો જવાબ આપણે આપવાનો છે, એટલા માટે અહીંયા આવશે આઈ, યસ પછી કોમા કરીને આઈ કેન. સેકન્ડ વન, કેન અન એલિફન્ટ સ્પીક, શું હાથી બોલી શકે છે, તો હવે તમને ખબર હોવી જોઈએ કે હાથી બોલી શકે છે, તો કે નહીં, તો એનો આન્સર શું આવશે, નો ઇટ કેન નોટ, અથવા તો નો ઇટ કાન્ટ. થર્ડ વન, કેન રીટા કુક, તો એનો આપણે આન્સર લખશું યસ કોમા કરીને શી કેન. હવે અહીંયા આખું લખવાનું જરૂર નથી કે યસ શી કેન કુક, અહીંયા આપણે ઓવર કરી દેવાનું યસ શી કેન. ત્યાર પછી ફોર્થ વન, કેન યોર ફાધર ડ્રાઈવ અ કાર, જો ચલાવી શકતા હોય તો યસ હી કેન, ન ચલાવી શકતા હોય તો નો હી કેન નોટ. ત્યાર પછી કેન ફોરમ ડાન્સ, નો શી કેન નોટ, અથવા તો નો યસ શી કેન, તમારે તમારી રીતે આન્સર આપવાનો છે. ત્યાર પછી
थर्ड वन नीचेना वाक्य में लीटी दोरेला एटले के अंडरलाइन करेला शब्दना स्थाने कौंस में आपेला शब्दने वापरी नकार वाक्य बनावो के तमने जे अंडरलाइन करेलो वर्ड छे ई वर्ड ने रिप्लेस करवानो एटले के ब्रेकेट नी अंदर आपेलो छे ई शब्द उपयोग करवानो अने आ शब्द काढी नाखवानो अने वाक्य हकार आपेलू छे ई वाक्य केवू बनावानू छे नकार तो पहेलू छे एमां विनय कैन स्पीक गुजराती इंटू ब्रेकेट आपणने आपेलू छे मराठी तो एनो आंसर आपणे लखशुं विनय कैन आव्युं छे एनी जग्याए कैन नॉट विनय कैन नॉट स्पीक गुजराती नी जग्याए मराठी छे ने सौ सिम्पल विनय कैन नॉट स्पीक मराठी सेकेंड वन नानजी नी जग्याए आपणे लालजी करवानुं छे तो लालजी कैन नॉट केरी लगेज थर्ड वन अशोक नी जग्याए शरद तो शरद कैन नॉट सिंग अ सॉन्ग वेल थर्ड वन सॉरी फोर्थ वन डियर नी जग्याए बुलक करवानुं छे तो एनो आंसर आवशे बुलक कांट रन फास्ट फिफ्थ वन कुनाल नी जग्याए आपणे कोमल करवानुं छे तो कोमल कैन नॉट ड्राइव अ कार अहीं मैं बधे कांट लखेलू छे तमने जो न फावे तो तमे कैन नॉट पण लखी शको छो त्यार पछी फोर्थ वन टर्न द फॉलोइंग सेंटेन्स इन टू क्वेश्चन्स आंसर આપેલો છે એના ઉપરથી તમારે ક્વેશ્ચન બનાવવાનો છે એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે વિધાન વાક્ય આપેલું છે એમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે ફર્સ્ટ એમાં છે ધ એલિફન્ટ કેન સ્વિમ તો હવે મેં તમને કહ્યું હતું પ્રશ્નાર્થ વાક્ય કેમ બને તો કે સહાયકારક ક્રિયાપદ આગળ આવી જાય અને કર્તા છે એ વચ્ચે પાછળ વયું જાય તો શું બની જાય પ્રશ્નાર્થ વાક્ય બની જાય એટલે કે ધ એલિફન્ટની જગ્યાએ કેન અને કેનની જગ્યાએ ધ એલિફન્ટ તો આન્સર શું બને કેન ધ એલિફન્ટ સ્વિમ ક્વેશ્ચન માર્ક સેકન્ડ વન કેન હર્ષ સ્પીક ઇંગ્લિશ વેલ ક્વેશ્ચન માર્ક કેન જનક રિપેર મોબાઈલ ક્વેશ્ચન માર્ક પછી થર્ડ વન જોયું આપણે કે કેવી રીતે કર્યું બધામાં એક જ મેથડ લાગુ પડશે કેન આગળ આવી જાય અને કરતા છે એ પાછળ વયું જાય ફોર્થ વન છે કેન જયાબેન ટીચ સંસ્કૃત ક્વેશ્ચન માર્ક અને લાસ્ટ વન કેન શરદભાઈ ટ્રાન્સલેટ ધ લેટર ઇન ટુ ઇંગ્લિશ બરોબર ક્લિયર બધાને અહીં સુધી આ ચેપ્ટર ગ્રામરની અંદર ફિલ કરવાનું રહેશે બધાએ જાતે કરવાનું છે જો ન સમજાય તો જ આમાંથી જોવાનું બાકી વિડીયો ક્લિયરલી સમજાઈ ગયો હોય તો બધાએ જાતે ફિલ કરવાનું છે ઓકે ચાલો